ચાલી આવતી પોતાની ભવ્ય વિરાસતને જાળવી રાખીને સામૂહિક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન શ્રી કૃષ્ણના સમયથી ચાલી આવતી પરંપરા અને વિરાસતને જાળવીને શ્રી વાગડ આહિર સમાજમાં કુલ 98 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. સાંપ્રત સમયમાં જ્યારે દુનિયા આધુનિકતાની દોડ પાછળ ઘેલી છે ત્યારે આહિર સમાજ દ્વારા દર વર્ષે વૈશાખ સુદ 13ના એક જ દિવસે આહિર સમાજ દ્વારા હજારો વર્ષોથી ચાલી આવતી પોતાની ભવ્ય વિરાસતને જાળવી રાખીને સામૂહિક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે વાગડ વિસ્તારના ગામડાઓ જેમાં સુખપર 20, નાંદા 2, વિછાપર 1, આડેસર 39, લખાગઢ 18, સણવા 3, ફૂલપરા 1, મોમાઈમોરા 6, માંજુવાસ 8 એમ કુલ 98 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. તો ખડીર વિસ્તારમાં રતન પર 16, કલ્યાણ પર 10 અને અમરા પર 4 લગ્ન યોજાયા હોવાનું રતન પરના સરપંચ દશરથભાઈ આહિરે જણાવ્યું હતું, જેમાં આહિર સમાજ પ્રમુખ રણમલ સવા છાંગા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિ ચેરમેન રૂપેશભાઈ રણમલ છાંગા, કરસન બીજલ વરચંદ, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હમીર કરસન, તાલુકા પંચાયત ચેરમેન ભચાઉ, નારણ મેરામણ એપીએમસી ભચાઉ, દશરથ વેલજી છાંગા, સરપંચ રતનપર માદેવા રણમલ, સરપંચ અમરાપર તથા આહિર સમાજ આગેવાનોની હાજરીમાં આજે 13ના લગ્ન સંપન્ન થયા હતા. વણજોયું મુહૂર્ત વૈશાખ સુદ 3, અખાત્રીજ અને ગણેશ ચોથથી ગણેશ સ્થાપનાની શરૂઆત મામેરા અને પોસલી તથા જાનોઠડા સ્વરૂપે ભોજન સમારંભ જેવા વિવિધ આહિર સમાજની લગ્ન પરંપરાના પ્રસંગો સાથે વૈશાખ સુદ 13ના શુભ મુહૂર્તના મંગળ ફેરાનું સમસ્ત વાગડ આહિર સમાજ દ્વારા સામૂહિક આયોજન કરવામાં આવ્યું હતું. આહિર સમાજની મહિલાઓ અને યુવતીઓ તથા લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા. આહિર સમાજના ખોડાભાઈ, ભૂરાભાઈ, કાનાભાઈ, માદેવાભાઈ, જીવણભાઈ, કાનાભાઈ, મોમાઈ મોરા તેમજ નોઘાભાઈ, દેવદાનભાઈ તેમજ કાનાભાઈ, માદેવાભાઈ લખાગઢ, ભગાભાઈ આહિર આડેસર, લાલાભાઈ તેમજ નારણભાઈ, ભલ્લાભાઈ, માદેવાભાઈ ખોડાભાઈ આડેસર તેમજ ભચાભાઈ, ડાયાભાઈ, ભચાભાઈ, બાઉભાઈ તેમજ દેવાયતભાઈ, ભગાભાઈ સુખપર તેમજ દાનાભાઈ, દેવાયતભાઈ ફૂલપરા, બાબુભાઈ, દેવાયતભાઈ સણવા, ખેંગાભાઈ વિછાપર, દેવાભાઈ ખેંગાભાઈ નાંદા તથા આલાભાઈ, લુંબાભાઈ, કાનાભાઈ નાગદાન, વાલાભાઈ માણસુર, માંજુવાસ વગેરેની હાજરીમાં લગ્ન સંપન્ન થયા હતા. એવું શ્રી વાગડ આહિર સમાજના મંત્રી શ્રી અર્જણભાઈ ડાંગર તથા શ્રી વાગડ આહિર યુવકના મંડળના પ્રમુખ શ્રી નારણભાઈએ જણાવ્યું હતું.